जय स्वामीनारायण विद्यार्थी मित्रों, काले आपणे धोरण 8 गुजराती काव्य 13 शुरुआत करी विषय समझी गया। आजे पाठ 14 साखरनो शोधनारो जिना लेखक छे यशवंत पंड्या एना विषय आपणे थोडुं समझीशुं। पाठनी अंदर जे लेखक छे यशवंत सवाईलाल पंड्या भावनगर ना वतनी छे, એમણે એકાંકી એકાંકી એટલે શું? એટલે કે અંકો દ્વારા ભજવાતું દ્રશ્ય, જેની અંદર આપણે કહીએ છીએ કે એકાંકી એની અંદર એક અંકોવાળું જે નાટક હોય એવા નાટકને આપણે એકાંકી કહીએ છીએ। આ પાઠની અંદર આ પાઠ એવો છે કે જેમાં તમે 4-5 વ્યક્તિઓને ભેગા કરી એક નાટક પણ ભજવી શકો, એવું આ એકાંકી છે। એકાંકી એટલે એક અંકવાળું નાટક। આપણી ભાષાની અંદર નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો। અહીં લેખક આપણને સરસ મજાનું પાઠ દ્વારા એક દ્રશ્ય, અમુક અંકો દ્વારા એક સરસ મજાની સમજ, એક શીખ આપે છે। પાઠની અંદર કુલ 5 પાત્રો આપેલા છે। એ 5 પાત્રો દ્વારા જે પાઠની અંદર સમજણ આપેલી છે, 3 દ્રશ્યોમાં આ પાઠ વહેંચાયેલો છે। પહેલું દ્રશ્ય, બીજું દ્રશ્ય અને ત્રીજું દ્રશ્ય। સાથે સાથે લેખક પાઠની અંદર સમજાવવા માગે છે કે પિતાનો બાળક પ્રત્યેનો સ્વભાવ કેવો છે, કડક છે। જ્યારે માતાનું મમતા ભરેલું, સ્નેહ ભરેલું અંદર પાત્ર છે। ભાઈ બહેનનો નિખાલસ નિર્મળ પ્રેમ દર્શાવેલો છે। એક કાકા છે જે બાળકનું માનસપટ એટલે કે એમનું મગજની અંદર શું શું વિચારો ચાલી રહ્યા હોય, એમનું માનસપટ કેવું હોય એના વિશે થોડી સમજણ આપે છે। આમ પાઠની અંદર 5 પાત્રો દ્વારા આખું અંક દ્રશ્યો દ્વારા જે સમજણ આપવામાં આવેલી છે, પાઠ આપણને રજૂ કરવામાં આવેલો છે, એ આપણે શરૂ કરીએ। તો પાઠની શરૂઆતમાં તમને 5 પાત્ર આપેલા છે, જેમાં પહેલું છે અંજન અને કિન્નરી, જે ભાઈ બહેનનો સંબંધ દર્શાવે છે। અંજનની ઉંમર છે 12 વર્ષની અને કિન્નરીની ઉંમર છે 10 વર્ષની। પછી છે નિખિલરાય, બાળકોના પિતા અંજન અને કિન્નરીના જે પિતા છે એનું નામ નિખિલરાય છે, જેમની ઉંમર તમને 35 વર્ષની બતાવેલી છે। પછી છે સુરેન્દ્રનાથ ડૉક્ટર, એમની ઉંમર છે 30 વર્ષ અને ભાસ્કર રાય જે નિખિલરાય એટલે કે એના પપ્પાના મિત્ર છે ભાસ્કર રાય, એમની ઉંમર એને 34 વર્ષ છે। હવે જ્યારે પાઠ શરૂ થાય એટલે આપણે જેમ કે પિક્ચર શરૂ થાય, આપણે પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે જ્યારે સ્ટાર્ટિંગ શરૂ થાય એટલે અમુક શરૂઆતમાં દેખાય કે ભાઈ શું શું હોય છે, એમ આ પાઠ એટલે કે નાટક શરૂ થાય છે, એકાંકી શરૂ થાય છે એટલે પહેલું જ દ્રશ્ય રૂમનું ઓરડાનું છે। ઓરડાની અંદર દ્રશ્ય શું છે, શું શું તમને નજરે પડે છે? તો કે અંજનનો અભ્યાસ ખંડ જોવા મળે છે। અભ્યાસ ખંડ એટલે અંજન અને કિન્નરી જ્યાં ભણતા હોય, જેમ આપણે અત્યારે આપણે સ્ટડી રૂમ જેને કહીએ, એ ભણવા માટેનો અભ્યાસ ખંડ દેખાય છે। હવે અભ્યાસ ખંડનું વર્ણન કેવું છે, શું શું છે અભ્યાસ ખંડની અંદર? તો ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીને નોટબુકો રખડતી પડી છે। જુઓ અભ્યાસ ખંડ કેવો છે, તો કે ખુરશીની અંદર જાજમ, જાજમ એટલે શેતરંજી, આપણે સમાનાર્થી શબ્દ છે, ઘણા શેતરંજી બોલતા છે, જાજમ એટલે શું, તો શેતરંજી, એ જાજમની ઉપર જોડા, જોડા એટલે પગરખા ચંપલ એ પડેલા છે, અસ્તવ્યસ્ત બધું પડેલું છે, ચોપડીઓ રખડતી પડી છે, નોટબુકો રખડતી પડી છે, ટેબલ ઉપર મોજા પડેલા છે, મેલા અને ધોયેલા કપડાનો ઢગલો પડેલો છે, કપડાનો ઢગલો પડેલો છે, એમાં ખબર નથી કે કયું મેલું છે કપડું અને કયું ધોયેલું છે, બધું ભેગું થયેલું છે। સાથે સાથે 1-2 કિત્તા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયેલા રખડેલા છે। હવે કિત્તા, જો તમારા માટે નવો શબ્દ આવેલો છે કિત્તા, પાછળના શબ્દાર્થમાં પણ તમને આપી દઉં કે કિત્તા એટલે શું, તો કિત્તા એટલે લખવા માટે પહેલાંના જમાનાની અંદર શહીનો ખડીયો, અત્યારમાં આપણે પેન્સિલ કે રબર કે બોલ પેન એવું બધું વાપરીએ છીએ, પણ જ્યારે પહેલાંના જમાનામાં લખવા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો તો એ
શાહીન કે અંદર બોળીને એક પેન્સિલ જેવું આગળથી અડી વાળું એમાં શાહીના ફળિયામાં બોળી કરી અને એનાથી લખવાનો પ્રયત્ન કરવામાં આવતો એવું એટલે જેને કિત્તા કહેવામાં આવતો તો એવું ચારે બાજુ રૂમની અંદર અસ્ત વ્યસ્ત બધી વસ્તુઓ પડે છે કે નોટ મૂકવું આમ રખડતી પડે છે ચોપડીઓ રખડેલી પડે છે રબર પેન્સિલ પગમાં આવે છે આડું બધું જેમ તેમ પડેલું છે એવું વાતાવરણ અંજનના અભ્યાસ ખંડનું છે હવે એટલે તમારો પાઠ શરૂ થાય છે અંજન અંજન કહે છે કંઈક કરતો હોય છે બે મિનિટ ગળમથલમાં છે કંઈક એને સમજણ નથી પડતી શું કરતો હોય છે તો કે લાલ રંગની અંદર બધા રંગોની અંદર એકબીજા રંગો મિક્સ કરે છે લાલની અંદર વાદળી ભરેવે છે ભૂરાની અંદર પીળો ફેરવે છે લીલાની અંદર વાદળી ભેળવે છે એ જોવા માંગતો હોય છે કે કયા રંગની અંદર કયો રંગ મેળવો તો કયો રંગ તમને મળે આપણે ડ્રોઈંગ બુકની અંદર જ્યારે ચિત્રો દોરતા હોઈએ છીએ તો આપણી પાસે અલગ અલગ પ્રકારની અંદર રંગો હોય છે લાલ લીલો પીળો વાદળી ભૂરો સફેદ કાળો અલગ અલગ ઘણા બધા રંગો પણ અમુક અંદર અમુક રંગની અંદર અમુક રંગ મિક્સ કરો તો તમને કંઈક નવો જ રંગ મળે મળે છે ને આપણે કરતા હોઈએ છીએ બે રંગો ભેગા કરીએ એટલે આપણને બીજો રંગ નવો રંગ મળે એમાં અંજન લાલમાં વાદળી રંગ મેળવે છે તને ખબર છે કે લાલની અંદર વાદળી ભેળવો તો જાંબુડો એટલે કે જાંબલી રંગ મળે છે પીળાની અંદર લાલ મેળવો એટલે કે પીળો અને લાલ બંને ભેગા કરો કલર તો તમને નારંગી રંગ મળે છે પણ વાદળીમાં લીલો ભેળવીએ તો વાદળી રંગની અંદર લીલો રંગ ભેળવો તો તમને કયો રંગ મળે આ અંજનને શોધવું હતું એટલે અંજન યાદ કરવા બહુ જ મથે છે ક્યારું વાદળીની અંદર લીલો રંગ ભેળવો તો કયો રંગ મળે એને શોધવું એટલે માથું ખજવાડે છે યાદ કરવા માટે આમ ટકોરા મારે છે કંઈક ને કંઈક કરે છે પણ એને યાદ આવતું નથી એટલે એકદમ ચીડાઈ જાય છે ખીજાઈ જાય છે શું કરે છે માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું માસ્તર એટલે ટીચર શિક્ષક પહેલાંના જમાનામાં કોઈ શિક્ષક હોય એને માસ્તર અથવા તો મહેતાજી એવું કહેતા ભણાવવા માટે આપણે ત્યાં ટીચર કહીએ છીએ ને શિક્ષક કહીએ છીએ એમ પહેલાંના જમાનામાં ભણવા જે ટીચર કે શિક્ષક ભણાવતા હોય એને માસ્તર અથવા તો મહેતા એવું કહેતા તો કહે છે કે કેટલું યાદ રાખવાનું ગણિત ગોખવું ગણિતના દાખલા ગોખવું તો ઇતિહાસ ભૂલી જવાય છે અને પાછું પાકું કડકડાટ એકદમ ગોખીને યાદ કરવું તો થોડીક વાર થાય તો મગજ પાછું ખાલી ખમ પાછું મગજમાંથી નીકળી જાય છે કે કેટલું ગોખવું કેટલું યાદ રાખવાનું અને પછી મુઠ્ઠી પછાડવી જોશથી ટેબલ ઉપર કેટલું ભણવાનું એક આખો દિવસ ભણભણ જ કરવાનું અંજન ખીજાય છે રમવા તો નામ જ નહીં આપણે થાય છે ને સ્કૂલો ચાલુ હોય શાળા ચાલુ હોય એ સવારમાં મમ્મી ફટાફટ ઉઠાડે નહીં તો તૈયાર કરી ટ્યુશનમાં મોકલે ટ્યુશનમાં ભણીએ બે કલાક વળી પાછા ફટાફટ દફતર લઈને ઘેર આવીએ વળી સ્પીડમાં મમ્મીએ જમવાનું તૈયાર રાખેલું હોય યુનિફોર્મ તૈયાર રાખેલો હોય લંચ બોક્સ આપણો તૈયાર હોય વોટરબેગ ભરેલી હોય મમ્મીએ ફટાફટ આવીએ અને જમી ફટાફટ દફતર લઈને પાછા ક્યાં આવીએ સ્કૂલે વળી શાળા આવી આવીએ એટલે પાંચ કલાક પાછા ભણવાનું ટીચર કોઈ ક્લાસમાં અવાજ કરવા દે નહીં ભણવાનું એટલે બરાબર ભણવાનું ચોપડીમાં ધ્યાન નોટમાં ધ્યાન નોટબુક પૂરી કરવી પરીક્ષાઓ આપવી એક્ઝામ આપી સાંજે ઘરે જઈએ થોડી થોડી ઘડીએ નાસ્તો પાણી કરીએ યુનિફોર્મ બદલીએ ફ્રેશ થઈએ પાંચ દસ મિનિટ આમ તેમ કરીએ તો પાછો શું થઈ જાય આપણો હોમવર્ક લેસન કરવાનો ટાઈમ મન લેસન કરીએ ટ્યુશનનું લેસન કરીએ સ્કૂલનું લેસન કરીએ એમ કરતાં કરતાં નવ દસ વાગી જાય થોડી વાર ટીવી જઈએ તો આપણને ઊંઘાવા માંડે વળી પાછા મમ્મીને પપ્પા કહેશે શું કહેશે જલ્દી સુઈ જા સવારે વહેલું ઉઠવાનું છે લેસન કરી લીધું આ લેસન કર્યું પેલું લેસન બાકી છે ટ્યુશનનું હોમવર્ક થઈ ગયું બધી જાત જાતની શીખવાડો આપે છે ને થાય ને આવું આ તો આ વર્ષે આપણે આવું થયું કે એક વર્ષ આપણે આ મહામારી કોરોનાના લીધે એક વર્ષ આપણે સ્કૂલમાં આવ્યા નહીં અને ઓનલાઈન જે વિડીયો આપણે મળે છે એ તમે દસ દસ મિનિટનો જુઓ છો અને જે લેસન આપે છે ટીચરે લેસન કરો છો હોમવર્ક કરો છો એટલે તમારી પાસે અત્યારે ટાઈમ બચે છે પણ જ્યારે શાળા ચાલુ હોય ત્યારે તમને જરા પણ ટાઈમ નથી મળતો ત્યારે આપણને પણ ગુસ્સો આવે છે ને કે આખો દિવસ બસ ભણ 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 કરવા ટ્યુશનમાં ટીચર બોલે સ્કૂલમાં ટીચર બોલે સાહેબો બોલે ઘરે આવીએ તો મમ્મી પપ્પા બોલે આ લેસન કર નાખ પેલું લેસન કર નાખ આ પરીક્ષાની તૈયારી કર કહે છે ને અને જો પાછું ટ્યુશનમાં કે સ્કૂલમાં પરીક્ષા લીધી એમાં ઓછા માર્ક આવે એટલે આઈ જ બન્યા એમ ગુંજન અંજન પણ ગુસ્સે થઈ જાય આખો દિવસ ભણભણ કેટલું કરવાનું ગણિત ગોખવું તો ઇતિહાસ ભૂલાઈ જાય
સ્પેલિંગ નો શીખીએ તો વિજ્ઞાન ના સૂત્રો ભૂલાઈ જાય છે. શું કરવું કે આખો દિવસ ભણભણ ભણભણ કરવાનું કા ભણતર બનાવ્યું પણ થોડું ઘણું પાઠમાં હસવું પણ આવે છે. એવા શબ્દો વાપરે છે અંજન અને કિન્નર કે આપણને હસવું આવે. તો અંજન એટલો બધો હેરાન થઈ જાય છે અને કહે છે કે રમવાનું તો જાણે નામ જ નથી, રમવા તો કંઈ જવા જ નથી દેતો, રમકડા તો રમવા જ નથી દેતા અને આખો દિવસ ભણવાની જ બધી વાતો થાય છે. નિરાશ થઈ જાય છે એકદમ અને ખુશીમાં બેસી જાય છે. ટેબલ ઉપર એનો હાથ ભટકાતા જે શાહીનો ખડિયો છે લાલ રંગનો એ ઢોળાઈ જાય છે. લાલ રંગનો શાહીનો ખડિયો જે ટેબલ ઉપર પડેલો એ ઢોળાઈ જાય છે અને પછી એકદમ અંજન ગભરાઈ જાય છે, બી જાય છે. હમણાં કોક આવશે તો પાછું કોક મને વઢશે કે ત્યાં બધી શાહી ઢોળી નાખી, કામ વધારી. મમ્મી બોલે ને આપણે જમતા હોય તો જમતા જમતા પાણીનો ગ્લાસ ઢોળાઈ જાય, છાશ ઢોળાઈ જાય અથવા તો શાક એક નીચે થાળીમાંથી ઢોળાઈ જાય તો મમ્મી બોલે કે તો તમારું કામ વધારે છે, કામ કરાવવાનું તો નહીં પણ વધારવાનું, આપણને વઢવું પડે. એમ અંજનને બીક લાગે છે હમણાં કોઈ જોઈ જશે તો મને વઢશે. એટલે બ્લોટિંગ પેપરથી એ ડાઘા જે સાઈના ડાઘા જે છે એ સાફ કરવા જાય છે. બધું જે ઢોળાયું છે ખરાબ થયું છે એ સાફ કરવા જાય છે. ત્યાં જ એના હાથ, હવે બ્લોટિંગ પેપરથી સાઈના ડાઘા સાફ કરે છે પણ એના હાથ અને કપડાં બધા સહીવાળા થઈ જાય છે. આપણે લખતા લખતા સહીની અંદર પેનની અંદર જે સાઈ ઉભરાઈ જાય તો પણ આપણા આંગળા બગડે, આંગળા બગડે એટલે આપણા હા કપડાં બગડે, યુનિફોર્મ બગડે, બેન્ચીસ ઉપર ડાઘા પડે પડે છે, થાય છે ને. નાના છોકરા તો હોય જેને ખબર ના પડતી તો શું કરશે, ઓ હાથ બગડ્યા કપડાં પણ ઊંચી કાઢે, ચાલો જલ્દી સાફ કરી નાખો નહીંતર હાથમાંથી સહીના ડાઘા જશે નહીં. એમ અંજન પણ ડરી જાય છે અને સાફ કરવા જાય છે બ્લોટિંગ પેપરથી, પણ એના એ ડાઘા એ હાથમાં અને કપડાં ઉપર લાગી જાય છે અને પાછો બરાબર જોવે છે તો લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવણીની યાદ આવી જાય છે. ખાલી આ તો લાલ શાહી છે, લઈને આમાં ભૂરી ભેળવી જોઉં એટલે કે બ્લુ ભેળવી જોઉં તો લાલની અંદર બ્લુ રંગ ભેળવવાથી કયો રંગ મને મળે છે એવું જોઈ લો, એકદમ એની યાદ આવી જાય છે. અને બ્લોટિંગ પેપરની જે ઉપર જે શાહીનો ખડિયો છે એ લાલ કલરથી તો ઢોળાયેલો છે તો લાલ કલરવાળો બ્લોટિંગ પેપર થયેલો એના ઉપર બ્લુ રંગ ઢોળે છે એટલે જોવા માટે કે લાલને બ્લુ ભેગા કરો તો કયા કલર બને છે અને વળી પાછા એના કપડાને હાથ બગડે છે. એકદમ એને દેખાય છે કે હા તો જાંબલી રંગ પડ્યો, એકદમ ખુશ ખુશ થઈ જાય છે અને કૂદકા મારવા મળે છે કે જાંબુડો જાંબુડો એમ કહીને, એટલે મને કે જાંબુડો રંગ મળે છે, લાલ અને બ્લુ રંગ ભેળવો તો જાંબુડો રંગ મળે છે એમ ખુશ થઈ અને કૂદકા મારવા મળે છે. એટલામાં જ ચિંતા કરવા મળે એકદમ એને પીળા રંગનું શું, હવે પીળો રંગ ભેળવો તો કયો રંગ મળે છે. એટલો વિચાર કરતાં કરતાં યાદ કરવા માંગ ત્યાં જેની નાની બહેન અંદર પ્રવેશ કરે છે એટલે કે અંદર રૂમમાં આવે છે કિન્નર. તમે જુઓ બે ભાઈ બહેન વચ્ચે ઝઘડા બહુ થતા હોય, એકબીજાની ચાળીઓ કે મમ્મીને ફરિયાદ કરે પપ્પાને ફરિયાદ કરે, એમ નાની બહેન જેવી રૂમમાં આવે છે ને એટલે અંજન ફટાફટ એના શાહીવાળા જે હાથ છે એકદમ પાછળ સંતાડી દે છે કે હમણાં આ ચાળી અડાઈ ચાપલી, આપણે કહીએ ને અમુક ચાપલીઓ હોય બેન ચાપલી છે ઘણી વખત ફરિયાદ કરતા હોય બીજા એકબીજાની ફરિયાદ કરે, એમ અંજનને એમ કે હમણાં કિન્નરી જઈ બહાર જઈ મમ્મી કે પપ્પાને ફરિયાદ કરશે કે પહેલાંએ શૈનો ખડિયો ઢોળ્યો અને એના કપડાં અને એના હાથ ગંદા થયા છે. એટલે એકદમ જ કિન્નરી અંદર પ્રવેશ કરે છે અને પૂછે છે કે ભાઈ ભાઈ સત્તર સિત્તા કેટલા, લેસન કરતી હશે કિન્નરી કે અને એને ઘડિયા લાગતી હશે, ઘડિયા લગતા લગતા એને ખબર નહોતી કે સત્તર સિત્તા કેટલા. એટલે એના ભાઈને પૂછવા આવે છે કે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા થાય. હવે અંજન શું કરે છે એના હાથ જે બગડેલા છે રાઘાવાળા સહીવાળા એ પાછળ સંતાડી દે છે અને શું કહે છે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી, જા નથી કે હું ભણવા બેઠો હોય ત્યારે તો મને પૂછવા કેમ આવે છે, ડિસ્ટર્બ કરવા કેમ આવે છે, મને હેરાન કેમ કરે છે કે જા તને નહીં કહું. એટલે કિન્નરી શું કહે છે કે તું તો હમણાં કૂદકા મારતો હતો, ક્યાં ભણતો હતો, તું ભણતો હોય તો ખુશીમાં બેઠો હોય ટેબલ ઉપર બેઠો હોય તારા હાથમાં પેન કે પેન્સિલ હોય પુસ્તક હોય ચોપડી હોય નોટ હોય તો તો કૂદકા મારે છે કે ક્યાં ભણે છે. અંજન શું કહે છે એમાં તારું શું કર્યું, જા તારું કામ કર. ભાઈ બેન ઝઘડતા હોય ને એકબીજા ઝઘડે એટલે ભાઈ બેન ઝઘડે છે એમાં અંજન શું કહે છે કે તું તારું કામ કરને બીજી પંચાયત કર્યા વગર, હું જે કરું તારે શું કામ. એટલે કિન્નરી શું કહે છે પણ અંજન કહે છે કે કૂદકા મારવા દઉં, તારે પણ કૂદકા મારવા છે તો માં અંજન એકદમ ગુસ્સે થઈ જાય છે
ગડબડ નહીં કે જા હું કૂદીશ કૂદકાય મારીશ મને જે મન ફાવે કરીશ તું તારું કામ કર બંને જ ઝઘડવા માટે જેમાં અવાજ આવે છે કિન્નરી એટલામાં જ અંજનના હાથની અંદર જે શાયના ડાકા પડેલા છે જોઈ જાય છે કે નક્કિયાણે કંઈક કારસ્તાન કર્યું છે કંઈક ઘોડ્યું છે ફોડ્યું છે એમના હાથ જે ગંદા છે જોઈ જાય છે કિન્નરી તાળી પાડે છે કે બાપુને બોલાવવા દે કપડાં કાળા કર્યા છે તે લગીર ગાલ લાલ કરે જો એની બેન કેવી જબરી છે શું કહે છે તે હાથ કાળા કર્યા છે કે હમણાં પપ્પાને બોલાવી આવું તે હાથ કાળા કર્યા છે ને પપ્પા તારો ગાલ લાલ કરશે એટલે કે તમે મારશે મારેલા પણ ગાલ લાલ થઈ જાય ને ચાર આંગળા ઉઠી આવે ટીચર એક ઝાપટ મારે તો અહીંયા ગાલ લાલ થઈ જાય ચાર આંગળા ઉઠી આવે ખબર પડે કારણ કે ગાલ ઉપર કોઈ લાફો માર્યો છે એમ કિન્નરી શું કહે છે કે તે કપડાં કાળા કર્યા છે ને હમણાં હું જે પપ્પાને બોલાવ્યો બોલે તારો ગાલ લાલ કરે છે કિન્નરી તાળી પાડવા માટે છે કિન્નરી જવા જાય છે કિન્નરી રૂમની બહાર જઈને કોમ પાડવા જાય છે ત્યાં જ અંજનેનો હાથ પકડી લે છે શું કહે છે કિન્નરી કે મને જવા દે કે હું જઈને બહાર બધાને કહી દઉં અંજન કિન્નરને કહે છે કે સત્તર સત્તા ઓગણીસો એકસો ને ઓગણીસ થાય સત્તર સત્તા એકસો ને ઓગણીસ થાય કે જવાબ આપી દે છે કિન્નરી જતા અટકે છે અંજનને હાશ થાય છે અને ત્યાં જ એના પપ્પા રૂમની અંદર આવી જાય છે બંને ભાઈ બહેનની અંદર રબઝક ચાલતી હોય છે ત્યાં જ એના પપ્પા નિખિલ રાય રૂમની અંદર પ્રવેશ કરે છે શું કહે છે કેમ રે શાના જ ધમપછાડા ચલાવ્યા છે એટલો બધો અવાજ આવતો હોય એકબીજા ઝઘડતા હોય રૂમમાંથી અવાજ આવતો હોય તો મમ્મી બહારથી ફોન પડે પહેલાં કેમ અવાજ આવે છે કેમ ઝઘડો છો શું થયું એમ ફોન તો પાડે ને એમ પપ્પા સાંભળી જાય છે નિખિલ રાય અને રૂમની અંદર પ્રવેશ કરે છે શાના ધમપછાડા ચાલુ છે કે કેમ બને બંને જણા અવાજ કરો છો એટલે અંજન કિન્નરી એની બેનનું નામ આપી દે છે પપ્પા જુઓ ને કે આ કિન્નું ક્યારની મને પજવે છે પજવે છે એટલે હેરાન કરે છે એટલે હવે બેનની ઉપર નામ દઈ દીધું એટલે બેન તો ખીજાય નિખિલ રાય કહે છે કેમ કિન્નર એની બેનને કહે છે કે કેમ કિન્નરી તું એને હેરાન કરે છે ભણે છે ને ભણવા દે ને શું કરવા આવ્યા એને હેરાન કરવા આવી હવે કિન્નરીને કે હમણાં પપ્પા મને મળશે કિન અંજનની જગ્યાએ એટલે કિન્નરી સાચે સાચું કહી દે છે કે મસ્તી તો અંજુ કરે છે કે એને હાથ જુઓ હું કંઈ નથી કરતી કે હું તો પૂછવા આવી કે સત્તર સીતા કેટલા હેરાન તો મને આ અંજન કરે છે કે એના હાથ જુઓ પેલા કેટલા ગંદા છે અંજન એના આંગળા આંગળા એના આંગળા જે કલરવાળા થયા હતા એ અને ડાઘા પાછળ સંતાડવાની કોશિશ કરે છે પણ બધી મહેનત નકામી જાય છે એના પપ્પા બહુ જ ગુસ્સે થાય છે અને એ જોતા જ કિન્નરી અને ત્યાંથી સરકી જાય છે અને ખબર પડે કે હવે પપ્પાનો મગજ ગયો ગુસ્સે થયા બરાબરના આપણે અહીંથી છટકો નહીંતર અંજનની જોડે જોડે આપણો પણ વારો પડી જશે એટલે ધીમે કરીને ત્યાંથી રૂમમાંથી બહાર નીકળી જાય છે નિખિલ રાય અંજનનો કાન પકડે છે બરાબર કાન મળે છે કે તું ક્યારેય સીધો થવાનો નહીં સુધરવાનો જ નહીં કે રોજ તારી કંઈક ને કંઈક કંઈક ફરિયાદ હોય જ છે કે કોઈક દિવસ કોકના બારીના કાચ ફોડી નાખે છે કોઈક દિવસ દવાની બોટલ ફોડે છે અને રોજ કંઈક ને કંઈક તોફાન કરે છે આજે સાઈડ હોડી અને કપડાં પણ બગાડી નાખે તારી ફરિયાદો ખૂટતી જ નથી કંઈક ને કંઈક તોફાન ચાલ્યા જ કરતા હોય કે અને બરોબર એટલો બધો ગુસ્સો થઈ જાય છે એટલા બધા એના પપ્પા ગુસ્સે થાય છે કે સઢાર થઈ અંજનને એક લાફો છોડી દે છે થપ્પડ મારી દે છે નિખિલ રાય અને અંજન એકદમ ધીલોઠસ થઈ જાય છે પપ્પાનો આપણા પપ્પાનો ઘરમાં મગજ ગયો હોય અને બેચાર આપણને ધોલ ચપાટ મારી દીધી હોય પછી આપણે કંઈ બોલી શકીએ આપણે કાં રડવા માંડીએ અને કાંઈ એક બાજુ ચૂપચાપ ખૂણામાં બેસી જઈએ જે ગુસ્સે થયા હોય જે કંઈ શબ્દો બોલે આપણે સાંભળીએ છીએ એમ અંજનને પણ એક ઝાપટ પડી જાય છે ગાલ ઉપર એકદમ સટાક તો જોશથી લાફો મારી દે છે ને પપ્પા એટલે અંજન એકદમ ઢીલોઢસ એટલે એકદમ નરમ એકદમ શાંત થઈને બેસી જાય છે હજી એના પપ્પાનો ગુસ્સો ઓછો થયો નથી હજી પણ નિખિલ રાયનું બોલવાનું ચાલુ જ છે શું કહે છે બોલ કેમ શાહી ઢોળી કે કેમ નાચ કરતો હતો એટલે કેમ નાચતો હતો ટેબલ ઉપર ચડીને તો શાહીનો કડિયો ઢોળાઈ ગયો અંજન શું કહે છે પપ્પા હું કે લાલ રંગની અંદર વાદળી રંગ ભેળવવા ગયો હતો તો નિખિલ રાય શું કહે છે ત્યારે તો કહે ને કે હું હુન્નર કરતો હતો હુન્નર એટલે કળા આ એક સમાનાર્થી શબ્દ છે હુન્નર લગભગ પરીક્ષામાં પૂછાય છે હુન્નર એટલે કળા એક આવડત અથવા કસબ જેને આપણે કરાય તો કેને કે કંઈક હુન્નર એટલે કે કંઈક કરના કળા કરતો હતો કે તો શું કહે છે અંજન કે ના હું ખાતરી કરતો હતો કે લાલ રંગની અંદર વાદળી રંગ ભેળવો તો કયો રંગ થાય
હું શું કહે છે ખાતરી કરતો હતો કે બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહીં. તો એના પપ્પા પાછા થઈ જાય છે, કેમ? તો કે તારે રંગારાને ત્યાં નોકરી કરવા જવું છે. રંગારા, રંગારા એટલે રંગો ભેળીને કપડાં જે કાપડને અલગ અલગ કલર કરે, અલગ અલગ જુદા જુદા, તમે જુઓ તો ધોબી અથવા તો રંગ કરવાવાળા જે હોય અલગ અલગ પ્રકારના જુદા જુદા રંગના ટબ ભરેલા હોય. તમારે જેવા રંગનું વસ્ત્ર કાપડ કરવું હોય એ કાપડને રંગમાં મોળે અને પછી સૂકવી દે તો એ રંગનું કાપડ થઈ જાય, રંગાટી કામ જેને કહેવાય. આપણે તો શું કહે છે, એના પપ્પા ખીજાય છે કે તારે રંગારાને ત્યાં નોકરી કરવા જવી છે, તો તારે રંગના બે ભેગા કરીને જોવું છે કયો રંગ થાય છે. બેસ કે વાંચવાનું કે કરતો નથી કે 10 વાગ્યા પહેલાં જો ખુરશીમાંથી હલ્યો તો તારા ટાંટિયા ભાંગી નાખીશ, ટાંટિયા ભાંગી નાખીશ એટલે તારા પગ તોડી નાખીશ, કે પગ જ વાઢી નાખીશ એટલે કે તારા પગ કાપી નાખીશ. જો 10 વાગ્યા સુધી કે ખુરશીમાંથી ઊભો થયો તો તને ધોઈ નાખીશ, કે મારી મારી તોડે નાખીશ, કે બીજા વાંચવા ખુરશીમાં એટલા બધા કુત્સે થાય છે. અંજન ચૂપચાપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે અને નિખિલભાઈ રૂમમાંથી જતા રહે છે. કિન્નરી એના બાપુ એટલે કે બાપુને કહે છે કે માં કહે છે, કિન્નરી પાછી દોડતી દોડતી આવે છે અને એના પપ્પાને કહે છે કે પપ્પા મમ્મીએ કીધું છે કે અંજનને મારતા નહીં. હવે એના પપ્પાએ તે ક્લાસો તો પહેલાં ચોડી દીધેલો, એક ઝાપડ તો મારી દીધેલી, એટલે કિન્નરી દોડતી દોડતી ખબર હતી કે આ પપ્પાનું મમ્મી જશે તો વધારે મારશે. એટલે કિન્નરી આવીને એને કહે છે કે પપ્પા મમ્મી એવું કીધું છે, એટલે કે બા એવું કીધું છે બાપુ કે અંજનને મારતા નહીં. નિખિલ રાય શું કહે છે, એણે જ બગાડ્યો છે. તો મમ્મી આપણે ઉપરાણ ઉતાડે તો પપ્પા ખીજાય ને કે તે જ બગાડ્યો છે, તે ચડાયો છે એટલે જા કંઈ નાચતો નથી, ભણતો નથી અને બહાર તોફાન કર્યા કરે છે. એમ નિખિલ રાય પણ ગુસ્સે થાય છે, શું કહે છે, એણે જ બગાડ્યો છે કે સાવ રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કે કાલે જ એના સાહેબ એટલે માસ્તર એટલે કે ટીચર, કાલે જ એના ટીચર આવીને કહેતા હતા, શું કહેતા હતા કે એક નંબરનો ખોટ છે. ખોટ એટલે સાવ નબળો, જેને કશું જ ના આવડતું હોય, સાવ છેલ્લો નંબર આવતો હોય, ભણવામાં કશી ખબર ના પડતી, એવું ખોટ નબળો વિદ્યાર્થી. શું કહે છે, કાલે જઈને ટીચર આવી કહેતા હતા કે એક નંબરનો ભાઈ ઠોટ થઈ ગયો છે, કે જ્યારે માસ્તર ભણાવે એટલે કે જ્યારે ટીચર ભણાવતા હોય ત્યારે તેનું મન ભીતોમાં ભમતું હોય છે, એટલે કે બીજે ક્યાંક જ એનું મન દોડતું હોય છે, કે અને ફાવે તો ઊંઘી જાય, ના ખબર પડે તો કે બેન્ચ ઉપર પાટલી ઉપર કે માથું રાખીને ઊંઘી જાય છે, કે જબરાયેલું ભણવામાં ધ્યાન નથી, કે કાલે જ શિક્ષક ફરિયાદ કરતા હતા કે વર્ગના બાકડે બાકડેનું નામ કોતરાઈ ગયું છે, કે બેઠો બેઠો દરેક બેન્ચ ઉપર, આપણે કેમ બેન્ચ ઉપર ચિત્રામણ કરતા હોય ને, એકબીજાનું નામ લખીએ, કોઈ બીજા બેનપણીનું નામ લખીએ, એવું કરતા હોય છે ને, એમાં અંજન પણ પોતાનું નામ બાકડા ઉપર લખતો હશે પાટલી ઉપર, એટલે ટીચર ખીજાય છે કે બાકડે બાકડે એને પોતાનું નામ કોતરી કાઢ્યું છે. એના પરાક્રમ તો એવા છે કે એટલે કે ભલે એનું ઉપરાણું તાણે, કે આમ ને આમ અંજન ઉપર નિખિલ રાય એટલા બધા ગુસ્સે થાય છે અને એની મમ્મી એનું ઉપરાણું તાણવા આવે છે. અહીંયા સુધી આપણે પાઠ સમજીએ, આગળનો પાઠ આપણે પછીના વિડીયોમાં સમજીશું. દરેક વિદ્યાર્થી અહીંયા સુધીનો પાઠ વાંચી નાખશે, વાંચન કરી નાખશે અને આગળનો પાઠ પણ વાંચી રાખજો, જેથી કરીને જ્યારે હું સમજાવું અગાઉના વિડીયોમાં ત્યારે તમને રસ પડે, મજા આવે.